ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સૌ પ્રથમ વખત ખાનગી હોસ્પિટલમાં ન્યુરોસર્જન તબીબીની સેવા હવેથી મળી શકશે। ન્યુરો એન્ડ સ્પાઇન સર્જિકલ હોસ્પિટલ ખાતે આજથી અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટર ભૌમિક ચુડાસમાની ન્યુરોસર્જન તરીકેની સેવા શરૂ કરવામાં આવેલ છે। ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ જ વેરાવળમાં આ ન્યુરોસર્જન તબીબની સેવા શરૂ થતા વેરાવળથી બહારગામ જતા લોકોમાં એક આનંદની લાગણી જોવા મળે છે। નજીવા ખર્ચે અને વેરાવળમાં હવેથી દર્દીઓને આ સેવાનો લાભ મળશે, તેમજ સરકારની યોજના હેઠળ સરકારી કાર્ડ અંતર્ગત પણ સારવાર થઈ શકશે, જે માટે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું। ગીર સોમનાથ જિલ્લાની જનતાને વડુમથક વેરાવળમાં સારવાર મળી રહી છે તે હેતુથી સૌ પ્રથમ સીટી સ્કેન અને ટ્રોમા સેન્ટર, ત્યારબાદ આસી ન્યુરોસર્જન તબીબની સેવા શરૂ કરી રહ્યા છે। પાયલબા ભણિયા, જેડેસ ટીવી, ગીર સોમનાથ। ડૉક્ટર ભૌમિક તરુણકુમાર ચુડાસમા, હું એમસીએ ન્યુરોસર્જન છું। મારું સ્ટડી અમદાવાદથી પૂરું કરેલ છે। 2 વર્ષથી હું એઝ એ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન પ્રેક્ટિસ કરું છું। 1-8-2020થી ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે આપણે અનિલખંડ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જિકલ હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે। અહીં હોસ્પિટલ ચાલુ કરવાનો ઉદ્દેશ ગરીબ દર્દીઓને સહાય કરવાનો છે, જેથી ન્યુરોસર્જરી અને સ્પાઇન સર્જરીના પેશન્ટ જેમને જૂનાગઢ અને રાજકોટ શિફ્ટ થવું પડે છે તેમને આગળ જવું નહીં।